રાજીવ પ્લેટા તેમજ જામકરોડા તાલુકામાં રી સર્વે હક પત્રની નોંધો બાબતનો રેકોર્ડ ઓનલાઈન કરવા માટે મતદાર વિભાગ મત મખદવા રેલી કરાઈ છે. પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડ ધોરાજીના અધ્યક્ષસ્થાને ધોરાજી ઉપલેટા તેમજ જામકંડોરણા તાલુકાને સરકારની સૂચના મુજબ 100 ચોવારના લાભાર્થીઓને પ્લોટ ફાળવવા બાબતે લેન્ડ કમિટી તથા રી સર્વે હક પત્રક મુજબ નોંધણી રેકોર્ડ ઓનલાઈન કરવા મતદાર યાદી કામગીરી 75 વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકો થયેલા ફેરફારો ઉજ્જવલા યોજના જેવી બાબતો ધ્યાનમાં રાખીને આજરોજ મીટિંગ બોલાવી હતી. આ બાબતે ધોરાજી ઉપલેટા જામકંડોરણાના 3 તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓએ તેમજ પદાધિકારીઓ મામલતદાર ચીફ ઓફિસર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે 4-5 મુદ્દા માટે મીટિંગ મેળવેલી છે. પહેલી લેન્ડ કમિટીની મીટિંગ છે, જેમાં ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયત TDO શ્રી અને મામલતદારશ્રી તથા ધારાસભ્યશ્રીને પણ આપણે આમંત્રણ આપેલું હતું અને અગાઉ અમે એક લેન્ડ કમિટીની મીટિંગ કરેલી છે. ટોટલ ગયા વખતે અને આ વખતના આપણે જે SCC ડાટામાં જે સોશિયલ ઇકોનોમિક સર્વે થયો હતો એમાં જે લાભાર્થી બાકી હતા એ ટોટલની માહિતી મેળવી એનું એનાલિસિસ કરેલ છે. 100% લાભાર્થીમાંથી લેવાના હતા, એમાં જેને અગાઉ મળી ગયા છે એને બાદ કરતા, મૃત્યુ પામેલા સ્થળાંતર બાદ કરતા છેલ્લે અમારી પાસે 97 જેટલી અરજી આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.